હવે તમે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ઘરે બેઠા કરી શકો છો સચિવાલયની એક્ઝામ હોય કે પછી જીપીએસસી બે હજાર વીસ એકવીસની આવનારી કોઈ પણ એક્ઝામ હોય નવ સપ્ટેમ્બરથી એકેડમી પર નવા કોર્સ શરૂ થઈ રહ્યા છે જેમાં તમને બેસ્ટ એજ્યુકેટર દ્વારા અલગ અલગ વિષય ભણાવવામાં આવશે અહીંયા તમને બેસ્ટ નોલેજ આપવામાં આવશે તો આજે જ અનકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેના પર તમે જે કાંઈ સબસ્ક્રિપ્શન ફી હશે એમાં જો ડિસ્કાઉન્ટ તમે મેળવવા માંગતા હોય તો આપણો કોડ પહેલું ટેન કરીને કોડ યુઝ કરશો એટલે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો કોરોના અંગે રાહતના સમાચાર પણ મળી રહ્યા છે અને આફત પણ મળી રહી છે કેમકે દિવસે ને દિવસે કેસનો આંકડો છે એ નવી ઊંચાઈ સર કરતો જાય છે તો કોરોનાએ એક જ દિવસમાં ત્રણ નવા રેકોર્ડ બન્યા છે સૌથી વધુ ટેસ્ટ એક જ દિવસમાં થયા છે ડિસ્ચાર્જ એક જ દિવસમાં થયા છે અને નવા કેસ પણ સૌથી વધુ એક જ દિવસમાં આ બધું એક જ દિવસમાં થયું છે અને રાહતના સમાચાર એ છે કે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં અમેરિકા બે રસી કોરોનાની તૈયાર કરશે એવું ત્યાંનું જે સીડીસી છે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે વિગતવાર વાત કરીએ તો ભારતમાં કોરોના વાયરસ દરરોજ એક નવો રેકોર્ડ બનાવી રહ્યો છે બધા રાજ્યોમાં દરરોજના સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે દિલ્હીમાં ગઈકાલે બે હજારને નવસો આજુબાજુ કેસ નોંધાણા એક સમય હતો કે જ્યારે દિલ્હીમાં હજાર આસપાસ કેસ નોંધાતા હતા ત્યારે નિષ્ણાતો એવું કહી રહ્યા હતા કે દિલ્હીમાં કોરોના કંટ્રોલમાં છે પરંતુ હવે ધીમે ધીમે ત્યાં કેસની સંખ્યા છે એ દિલ્હીમાં વધતી જાય છે ગુરુવારે કોરોના ચેપના એક જ દિવસમાં સૌથી વધુ ત્યાંશી હજાર તેત્રીસ કેસ નોંધાયા આ સાથે કેસની કુલ સંખ્યા આડત્રીસ લાખને પાર અત્યારે ભારતમાં થઈ ચૂકી છે ઉપરાંત દેશમાં બુધવારે એક જ દિવસમાં અગિયાર સિત્તેર લાખ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા તો બુધવારનો દિવસ હતો કે જ્યારે અત્યાર સુધીના સૌથી વધુ ટેસ્ટ કરવામાં આવે અગિયાર પોઈન્ટ સિત્તેર લાખ જેટલા ટેસ્ટ છે એક જ દિવસમાં ભારતમાં કરવામાં આવ્યા કોઈ કોઈ કોઈપણ દેશ દ્વારા દુનિયામાં કરવામાં આવેલા ટેસ્ટમાં સૌથી વધારે ટેસ્ટ આ એક જ દિવસના ભારતે કરેલા છે એ જ દિવસે રેકોર્ડ અડસઠ હજાર ચોર્યાસી દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આ રીતે કોરોનાએ એક જ દિવસમાં ત્રણ રેકોર્ડ બનાવ્યા જોકે શુક્રવારના આંકડાએ પણ એક નવી જ વિક્રમ સર્જ્યો છે શુક્રવારે જે આંકડા છે એટલે કે ગઈકાલના જે આંકડા છે એમાં સત્યાસી હજાર એકસો ને પંદર નવા કેસ સામે આવ્યા છે એક જ દિવસમાં સત્યાસી હજાર નવા કેસ સામે આવ્યા છે અને ઓગણસિત્તેર હજાર છસો ને પચીસ દર્દીને રજા આપવામાં આવી છે તો જે ગુરુવારના આંકડા હતા એના કરતાં પણ આજે શુક્રવારના આંકડા છે એ વધારે પ્રમાણમાં મળ્યા છે અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે કોરોનાના ચેપથી મૃત્યુ પામેલા સિત્તેર ટકાથી વધુ લોકો એવા હતા કે જેને કોઈ બીજો રોગ હતો એટલે કે કો મોર્બિડિટી મતલબ કે કોઈ બીજા રોગથી પીડિત હતા અને કોરોના થયો ત્યારબાદ તેઓ મૃત્યુ પામ્યા કુલ કેસના એકવીસ એકવીસ પોઈન્ટ ટકા દર્દી જ અત્યારે માત્ર સારવાર હેઠળ છે સાજા થનારા દર્દીનો આંકડો છે એ પણ થ્રી મિલિયન એટલે કે એકત્રીસ લાખ એના કરતાં પણ વધારે એકત્રીસ લાખને પણ પાર અત્યારે કરી ગયો છે મૃત્યુનો દર છે એ એક પોઈન્ટ પંચોતેર ટકાએ પહોંચ્યો છે આજની તારીખમાં ભારત પાસે સોળસો ને ત્રેવીસ લેબ ઉપલબ્ધ છે જેનાથી દરરોજ વધારે પ્રમાણમાં સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે એક હજાર બાવીસ છે એ સરકારી લેબ છે જ્યારે છસો એક છે એ ખાનગી લેબ છે તો આ બાજુ અમેરિકા ઓક્ટોબર નવેમ્બર સુધીમાં બે રસી તૈયાર કરી લેશે એવા પણ સમાચાર મળી રહ્યા છે કોરોના સામે લડવાનું હવે માત્ર રસીથી જ શક્ય બનશે બાકી કોઈ પણ ઉપાય હવે બચ્યો નથી લોકડાઉનથી પણ તમે કોરોનાને હવે રોકી ના શકો કેમ કે કમ્યુનિટી ટ્રાન્સમિશન છે એ પણ ભારતમાં હવે ચાલુ થઈ ગયું છે એના માટે જ આટલા બધા કેસ નોંધાઈ રહ્યા છે જેના માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો રાત દિવસ મહેનત કરી રહ્યા છે અમેરિકન સંસ્થા સીડીસી કે જ્યાં તેમની ખૂબ નામચીન સંસ્થા છે એને જાહેર આરોગ્ય સાથે સંકળાયેલી એજન્સીઓને એવું જણાવ્યું છે કે તે ઓક્ટોબર નવેમ્બર સુધીમાં બે રસી તૈયાર કરી લેશે ગયા અઠવાડિયે સીડીસી દ્વારા જાહેર આરોગ્ય સાથે સંકળાયેલ સંસ્થાઓને મોકલાયેલા દસ્તાવેજમાં રસી એ અને બી નામ આપવામાં આવ્યા છે તેમાં રસી સાથે સંકળાયેલ મહત્વપૂર્ણ જાણકારી સામેલ છે જેમ કે રસીની શોધનો સમય તેને કયા ઉષ્ણતામાન પર રાખવી એ બધી માહિતી આજે દસ્તાવેજ હતા એમાં હતી મોડના અને ફાઈઝર જેનેટિક મોલેક્યુલ જેને આરએનએ મેસેન્જર કહેવાય છે તેની ટેકનિક પર રસી બનાવી રહી છે જેનેટિક મોલેક્યુલ છે એ સીધું માંસપેશી પર લગાવવામાં આવે છે જે કોરોના પ્રોટીન જેવું જ પ્રોટીન છે એ તૈયાર કરશે જો તેમાં સફળતા મળશે તો શરીરમાં બનેલ પ્રોટીન ઇમ્યુન સિસ્ટમને સક્રિય કરી દેશે અને જેનાથી લાંબા સમય સુધી વાયરસથી બચાવ શકે છે એક પ્રશ્ન એ પણ હતો કે રસી બની જાય તો કોઈપણ વ્યક્તિને રસી આપ્યા પછી કેટલા સમય સુધી એને બીજી રસી લેવાની જરૂર પડતી નથી જેમ કે અત્યારે તમે ઓરી કે રૂબેલાની રસી લો તો પછી આખી જિંદગી તમારે લેવાની રહેતી નથી તો કોરોના વાયરસની રસી બની જાય પછી કોઈને આપીએ તો કેટલા સમય સુધી એની અસર રહેશે એ એક સવાલ હતો તો જો આ જે રસી છે એ શક્ય બનશે તો પછી એની લાંબા સમય સુધી અસર રહેશે એવું અત્યારે નિષ્ણાતો માની રહ્યા છે મિત્રો આશા રાખું છું માહિતી આપને પસંદ આવી હશે વિડીયોને લાઈક કરી આપના મિત્રો સાથે શેર કરજો અને આપણી ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલું